નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે આવનારા દિવસના હવામાન વિશેની વાત કરવાની છે, જેમાં ખાસ કરીને ગરમી, ઉકળાટ અને તાપમાન અને સાથોસાથ પવનની ગતિ અને દિશા વિશેની ખાસ ચર્ચા કરવાની છે. પણ સૌ પ્રથમ આપણે એ જણાવી દો, આજે 31 ઓક્ટોબર છે. 31 ઓક્ટોબર એટલે આજે એવા મહાપુરુષનો જન્મદિવસ છે કે જેણે આઝાદીની લડતની અંદર પોતાનું સિંહ ફાળો આપ્યો છે, પોતાનું એક મોટું યોગદાન આપ્યું છે, જેમનું જીવન છે આ દેશ માટે સંપૂર્ણ જીવન સમર્પિત રહ્યું છે અને જેની અંદર લીડરશિપના સંપૂર્ણ ગુણ હતા, એટલે જેને સરદારનું બિરુદ મળ્યું છે, એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. એટલે એના જન્મદિવસ નિમિત્તે એમના ચરણોમાં કોટી કોટી વંદન. સાથે હું આપને હવામાનની વાત કરું એ પહેલાં એ પણ જણાવી દો, આમ તો આપણે ગઈકાલના વિડીયોની અંદર એની ચર્ચા કરી હતી. ગઈકાલે આપણો લાઈવ કાર્યક્રમ હતો, લાઈવ કાર્યક્રમની અંદર મેં માહિતી આપી હતી કે આપણા રાજ્યની અંદર મોરબી શહેરની અંદર એક દુર્ઘટના જે કાલે બની છે, જે મચ્છુ નદી ઉપર ઝૂલતો પુલ હતો અને પુલ તૂટવાને કારણે લગભગ 500 આસપાસ લોકો પુલ ઉપર હતા, એ સમયે પુલ તૂટ્યો અને એ પુલ તૂટવાને કારણે અત્યાર સુધી લગભગ 200 આસપાસ લોકોના મૃત્યુ થયા છે. એટલે આ ખૂબ દુઃખદ ઘટના છે. આમ જણાવી જઈએ તો આ એક પ્રકારે ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યા છે અને આ એક પ્રકારે રાજ્યનો સૌથી મોટો અકસ્માત ગણી શકાય. પ્રભુને પ્રાર્થના કરું છું કે આ દુર્ઘટનાની અંદર જેટલા લોકોના મૃત્યુ થયા છે એ તમામના આત્માને શાંતિ આપે ને જે લોકો ઘાયલ છે, હોસ્પિટલમાં છે, તે જલ્દીથી સાજા થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અને આમ જોવા જઈએ તો હવે પછીથી આવી દુર્ઘટના છે એ આપણા રાજ્યમાં કે દેશમાં ક્યારેય પણ ન બને એવી પણ પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છીએ. આ જે દુર્ઘટના બની છે તે કોઈ સામાન્ય દુર્ઘટના નથી, ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના છે. આપણું દુર્ભાગ્ય છે કે આપણે આવા દુર્ઘટનાના સમાચાર બોલવા પણ પડે છે ને સાંભળવા પણ પડે છે. આનાથી મોટું આપણું કોઈ દુર્ભાગ્ય ન હોઈ શકે. ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના કે જે આ દુર્ઘટનાની અંદર ગઈકાલે એક એક પરિવારમાંથી 4-4 લોકોના મૃત્યુ થયા છે, આનાથી કોઈ મોટી દુર્ઘટના ન હોઈ શકે. ખૂબ દુઃખની વાત છે. એટલે ફરીથી આવી દુર્ઘટના ન બને માટે આપણે પણ કાળજી રાખવી પડે ને ભગવાન આગળ આપણે આવી પ્રાર્થના કરીએ છીએ. પણ ખાસ કરીને જે હવામાનની વાત કરવાની છે એમાં પવનની દિશા અને સ્પીડ, પવનની દિશા જોવા જાય તો લગભગ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તર અને ઉત્તર પૂર્વની દિશા જોવા મળશે. એટલે ઉત્તર દિશામાંથી પવનો જોવા મળશે, કોઈ કોઈ જગ્યાએ ઈશાનનો ખૂણો એટલે ઉત્તર પૂર્વ પૂર પવન જોવા મળશે. અને કોઈ જગ્યાએ જેમાં ખાસ કરીને દ્વારકા, જામનગર, કચ્છના અમુક ભાગો છે જેની અંદર વાયવ્ય ખૂણાનો પવન એટલે કે આરબ દેશ તરફથી પવનો ફૂંકાતા હોય એવું જોવા મળશે. એટલે પવન છે એની દિશા આ મુજબની રહેવાની છે અને પવનની સ્પીડ છે એ નોર્મલ 9 થી 12 સ્પીડનો પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. અને 8 નવેમ્બર સુધી પવનની સ્પીડમાં કોઈ ફેરફાર થાય એવી શક્યતાઓ નથી. એટલે 8 નવેમ્બર સુધી પવન છે એ નોર્મલ સ્પીડમાં જોવા મળે તેવું હાલ લાગી રહ્યું છે. સાથે આપણે જે વાત કરવાની છે કે તાપમાનની વાત કરવા જઈએ તો આમ તો આપણે થોડા દિવસ પહેલાં પણ એક વિડીયોની અંદર માહિતી આપી હતી કે 30 ઓક્ટોબર આસપાસ ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં જેમાં જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, ગિલગિટ આ વિસ્તારો ઉપરથી એક હવામાનની અસ્થિરતા પસાર થશે ને એને કારણે રાજ્યનું તાપમાન છે એ નીચું આવી જશે, જેની અંદર આમ તો ગઈકાલથી જ આની અસર જોવા મળી રહી છે. ગઈકાલથી રાજ્યની અંદર ઘણી જગ્યાએ તાપમાન છે એ ઘટ્યું છે. જે તાપમાન છે એ લગભગ 32-33 થી લઈને 37 ડિગ્રી સુધી તાપમાન ચાલતું હતું એ ઘટી અને 30 થી લઈ અને 33 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે ગઈકાલે અને આજે. અને આ રીતે નીચું તાપમાન છે એ લગભગ 3 નવેમ્બર સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 3 નવેમ્બર સુધી તાપમાન છે એ 30 થી લઈ અને 33 ડિગ્રી સુધી જોવા મળશે. અને 3 નવેમ્બર પછી 4 નવેમ્બરથી લઈને 8 નવેમ્બરનું સેશન હશે કે જેની અંદર એક વખત તાપમાન ફરીથી વધી જશે. તાપમાન વધી અને લગભગ 32 થી લઈને 36 ડિગ્રી સુધીનું થાય તેવી શક્યતાઓ છે. એટલે 4 નવેમ્બરથી લઈને 8 નવેમ્બર વચ્ચે આ જે 4-5 દિવસનો ગાળો છે એમાં એક વખત તાપમાન ઊંચું જશે અને 8 નવેમ્બર પછીથી 9 નવેમ્બરથી રેગ્યુલર શિયાળું જે વાતાવરણ હોય એ મુજબનું તાપમાન નીચું આવી જશે. અને ઠંડી છે એ પણ અત્યારે જે સવાર સાંજ જોવા મળી રહી છે એ ઠંડીની અંદર પણ 9 તારીખથી થોડોક વધારે વધારો થાય અને ઠંડી છે એ વધુ જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો પવનની દિશા અને સ્પીડ છે એ નોર્મલ રહેશે. તાપમાન છે એ અત્યારે નીચું આવી ગયું છે પણ 4 થી 8 નવેમ્બર વચ્ચે એક વખત તાપમાન થોડુંક ઊંચું જશે. બાકી હવે રેગ્યુલર શિયાળાની શરૂઆત છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે શિયાળુ પાકના વાવેતર કરવાની વાત છે
એની અંદર ધાણા જીરું ચણા છે અન્ય જે પાકો છે તમામ પાકોનું વાવેતર છે એ હવે તમે 5 નવેમ્બર પછીથી ગમે ત્યારે કરશો તો કોઈ આપણે પ્રોબ્લેમ નથી માનતા. દરેક પાકનું વાવેતર કરવા લાયક હવામાન છે એ 5 નવેમ્બર સુધીથી જોવા મળશે. એટલે 5 નવેમ્બર પછીથી તમે શિયાળુ પાકનું તમામ પ્રકારનું વાવેતર છે એ કરી શકો એવું એક હાલ અમારું અનુમાન છે. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે. હાલ રજા આપશો. ધન્યવાદ.